નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન બારો એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ખોરદા નિઝર તરફથી આપ સૌને આજના વિડીયોમાં ફરીથી આવકારું છું. આજે આપણે ધોરણ 10 વિષય શારીરિક શિક્ષણની અંદર અષ્ટાંગ યોગના અંતરંગ અંગોની વાતો કરીશું. તો સૌપ્રથમ આપણે હેડિંગ જોશું કે અષ્ટાંગ યોગ. યોગ તો તમને સર્વને ખ્યાલ જ છે, પણ અષ્ટાંગ શું છે? તો અષ્ટાંગ એટલે કે આ અને અંતરંગ અંગો, કે આપણું જે શરીર છે, શરીરની જે રચના છે, એ શરીરની અંદર આંતરિક અવયવો છે, આંતરિક અંગો છે, એ અંગોનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આગળ જોઈએ કે યોગ વિદ્યા આપણને પ્રાચીન મુનિઓ દ્વારા વારસામાં મળેલી અનમોલ અનુપમ ભેટ છે. તમને ખ્યાલ જ છે કે આપણે ગૌરવ લેવાની વાત છે કે પૂરા વિશ્વને જો આપણે યોગની ભેટ આપી હોય તો કોણ છે? ભારત દેશ. અને તેથી જ આપણે 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ, ઉજવવામાં આવે છે. તે વિશ્વને ભેટ કોણે આપી છે? તો આપણે ભારત દેશવાસીઓએ. એની અંદર જે યોગના પિતા તરીકે માનવામાં આવે છે તે કોણ છે? તો મહર્ષિ પતંજલિ. હવે જો મહર્ષિ પતંજલિએ એમના યોગ દર્શન નામનો જે ગ્રંથ છે એ ગ્રંથની અંદર યોગશાસ્ત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. યોગને પણ એક શાસ્ત્ર ગણવામાં આવે છે, એટલે યોગશાસ્ત્રનું વર્ણન કર્યું છે. હવે અષ્ટાંગ યોગ, એને શાના માટે અષ્ટાંગ યોગ કહેવામાં આવે એની આપણે ચર્ચા કરી. ફરીથી કરીએ તો એની અંદર 8 અંગોનો સમાવેશ થતો હોવાથી એને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો કે કયા કયા 8 અંગોનો એની અંદર સમાવેશ કરવામાં આવે છે. તો પહેલું છે યમ, બીજું છે નિયમ, ત્રીજું છે આસન, ચોથું છે પ્રાણાયામ, પાંચમું છે પ્રત્યાહાર, નંબર 6 ધારણા, નંબર 7 ધ્યાન, અને નંબર 8 કયું આવશે? તો સમાધિ. હવે મિત્રો જોજો કે આ 8 અંગો છે એ અંગોનો ક્રમ ઉપર નીચે થવો જોઈએ નહીં. તમને ક્યારે પણ પૂછવામાં આવે કે અષ્ટાંગ યોગમાં ત્રીજા નંબરનું અંગ કયું છે? તો એ આસન જ રહેશે, એની અંદર પ્રાણાયામ કે પ્રત્યાહાર થશે નહીં. તેથી સમજી લેજો, 1 નંબર ઉપર યમ, 2 ઉપર નિયમ, 3 પર આસન, નંબર 4 પ્રાણાયામ, નંબર 5 પ્રત્યાહાર, નંબર 6 ધારણા, નંબર 7 ધ્યાન, નંબર 8 શું થશે? સમાધિ. હવે જોઈ લેજો કે આજે 8 અંગો છે એ અંગોને 2 ભાગની અંદર વિભાજિત કરવામાં આવ્યા છે. તો એની અંદર પ્રથમ 5 અને બીજા છે અંતિમ 3. અંતના 3 અંગો. હવે જોઈ લેજો કે જે યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર, તેને શું કહેવામાં આવે છે? બહિરંગ અંગો કહેવામાં આવે છે. જ્યારે ધારણા, ધ્યાન, સમાધિ, એને શું કહેવામાં આવે છે? તો અંતરંગ અંગો કહેવામાં આવે છે. આ રીતે આપણું અષ્ટાંગ યોગના 8 અંગો છે. કહેવાય છે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધારણા, ધ્યાન, સમાધિ, આ 2 વચ્ચેનો સેતુનું કાર્ય કોણ કરે છે? તો પ્રત્યાહાર કરે છે. આપણે સીધે સીધા ધારણા, ધ્યાન, સમાધિ, અંતરંગ અંગો ઉપર જઈ શકીએ નહીં. એટલે જ્યારે પણ તમે એનો અભ્યાસ કરો છો તો આ 8 અંગોમાં ક્રમશઃ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને અંતમાં શું આવશે? તો સમાધિ આવશે. એની અંદર આપણો જે અભ્યાસક્રમ છે ધોરણ 10ની અંદર,
એમાં ફક્ત આપણે કયા અંગોનો અભ્યાસ કરવાના છીએ તો અંતરંગ અંગો. અંતરંગ અંગો કયા છે? ધારણા, ધ્યાન અને સમાધિ. હાલમાં આપણે આ અંગોનો અભ્યાસ ધોરણ 10ની અંદર કરવાના નથી, કેમ કે એને આપણે એના આગળના વર્ષમાં આગળના ધોરણની અંદર અભ્યાસ કરીને આવ્યા છીએ. તો આ રીતે થાય છે અષ્ટાંગ યોગના 8 અંગો. એની અંદર આપણે વાત કરી કે પ્રથમ 5 અંગો પણ કહેવામાં આવે છે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રથમ પ્રત્યાહાર, એ 3ને બહિરંગ અંગો કહેવામાં આવે છે. જ્યારે ધારણા, ધ્યાન અને સમાધિ આ 3ને અંતરંગ અંગો કહેવામાં આવે છે અને આ 3ના સમૂહને એક સંયમ પણ કહી શકાય છે. મનુષ્ય પોતાના ઉપર કેટલો કાબુ રાખી શકે, કેટલો સંયમ રાખી શકે, એ આ 3ની અંદર ચકાસણી થઈ જશે. 3ની અંદર પોતાનું મૂલ્યાંકન થઈ જશે. આગળ જઈએ કે બહિરંગ યોગ શું છે? કે બહિરંગ યોગ છે તો એક છે આપણું શરીર, બીજું છે ઇન્દ્રિયો અને ત્રીજું છે મન. કે જે મન, તમને ખ્યાલ જ છે કે મન એટલું ચંચળ છે કે એ આપણે અહીં ક્લાસરૂમની અંદર પ્રેઝન્ટ હોઈએ તો પણ બહાર ફરે છે. તો શરીર, ઇન્દ્રિય અને મન એ 3ને સમાયોજિત કરે છે. કોણ કરે છે? તો બહિરંગ યોગથી જ એ થઈ શકે છે. આગળ છે અંતરંગ યોગથી ચિત્તનું આંતરિક સમાયોજન સધાય છે. હવે હાલમાં પણ આપણે વાત કરી કે આપણું જે ચિત્ત છે એ ચિત્ત ખૂબ જ ચંચળ છે. આપણે ક્યાંક બીજે હાજર હોઈએ પણ આપણું જે મન છે એ મન ક્યાંક બીજા વિચારોની અંદર પરોવાયેલું હોય છે, ક્યાંક બીજા વિચારોમાં આપણું મન ફરે છે. તો એ વસ્તુ ક્યાં આપણે જોવા મળશે? તો અંતરંગ યોગથી આપણું જે ચંચળ ચિત્ત છે એ ચિત્તને આપણે નિયંત્રણમાં કરી શકીએ છીએ, કાબૂમાં કરી શકીએ છીએ. પરંતુ બહિરંગ યોગના અભ્યાસથી આપણું જે સ્થૂળ શરીર છે એ શરીર ઉપર સંપૂર્ણ આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ, સંપૂર્ણ આપણું જે શરીર છે એ શરીર ઉપર આપણે કાબુ મેળવી શકીએ છીએ. તેવી જ રીતે કે અંતરંગ યોગના અભ્યાસથી આપણું એક સૂક્ષ્મ શરીર, આપણું જે શરીર છે એ શરીરના નાનામાં નાનો અંગ, નાનામાં નાના ભાગ ઉપર પણ આપણે આપણે પોતાનું નિયંત્રણ સ્થાપી શકીએ છીએ. અને અંતરંગ યોગનો જે અભ્યાસ છે એ અભ્યાસને રાજયોગ પણ કહેવામાં આવે છે. તો આજના વિડીયોની અંદર મિત્રો આપણે આટલો જ અભ્યાસ કરીશું. આગળના વિડીયોની અંદર આપણે વધારે હજુ માહિતી મેળવીશું, વધારે માહિતી જોઈશું. ધન્યવાદ.